જો મેં તમને કહ્યું છે ને કે આપણે વ્યવહારમાં 500 ને 1 જ કરવાના છે, આ મગન કાકાને ત્યાંથી આપણે ત્યાં 501 આવ્યા હોય અને તારા પપ્પા 1001 કરવાની મંડ્યા છે. મગન કાકાનેથી 501 આવ્યા હતા તો આપણે એનો મતલબ એમ નથી કે આપણે એને 500 જ કરવા, એની પરિસ્થિતિ બચાને ની વીક છે, ચાર દીકરીઓ છે. હા તો મારું ઘર છે એટલે આપણે વધારે કરવાના હોય. હા હા બરાબર છે, તમે કહો એમ જ આપણે કરવાનું. અરે ચાર દીકરીઓ છે તો આપણી ઉપર કરી છે, લો બોલ્યા મોટા. અરે આપણે આમ તો કઈ દાન ન કરીએ કે પણ આમ 1000 રૂપિયા દેવી ને તો કઈ બેન દીકરીઓને દીધું એવું લાગે કે ખરા કર્મ કરતી જા. હું તમને શું કહું છું, અમુક વસ્તુ તમારે ઘરે કહેવાની જ ના હોય, તમારે તમારી રીતે કરી નાખાય. હા હા તમે બાપ દીકરા બંને છુપા રુસ્તમ છો, તમને લોકોને કોઈ માં પહોંચાય એમ નથી. અને એ આ હરખા પોતા મારને આ ઓગરાળા ઉગડે છે એવા કોઈ પોતા મારતું હશે? હા શું? હા મમ્મી જવાબે આપતી થઈ ગઈ છે મારી સામે, કોઈ કામના ઠેકાણા જ નથી ને, ઘરમાં તો ડોરો છે જ નહીં, બહાર જ હોય. મારો ફોન જો તો આને કસે કશે ફોન તમારો દામિની વો દામિની કે કોતો કરેલું છે તો તો તે ચંપલ પહેર્યા છે એટલે કહું છું કે આ ભીનું છે તો આ સાઈડ ઊભી રહેને. તો તું શું વિચારે છે કે હું ચંપલ બહાર કાઢીને આવું? તું પોતો બીજી વાર મારી દઈ તો નાની થઈ જઈશ. પણ દામિની હવે ઘરમાં ચંપલ પહેરી તો ન જવાય ને, મંદિર છે એ તો ખબર પડે ને તને. હવે તું શીખવીશ મને કે મારે શું કરવું ને શું ના કરવું. દામિની શું છે, કેવી રીતે વાત કરે છે તું? તો કેવી સાચી વાત છે ને, ચંપલ ભાઈએ શું કામ તું અંદર આવી? તે કીધું હતું ફોન હું બહાર અંબાવી જતા ને. અરે ભૂલથી આવી ગઈ, એને થોડી કઈ શોખ થાય છે અહીંયા ચંપલ પહેરીને આવવાનો, અને આમ પણ વહુ ઉતાવળમાં હશે ને એટલે આવી ગઈ. અને આને તો નાની નાની વાતમાં દામિનીની ખોદણી જ કરવી હોય છે. અરે ભૂલથી આવી ગઈ, બીજી વાર પોતું મારી લેજે. આમે તારી પાસે કામ શું છે? એને ઓફિસ જવાનું હોય, બીજા 10 કામ હોય. મમ્મી રેવા દો ને, કોને કયો છો તમે? હા તો રે ગામડાની ને એટલે એને ના ખબર પડે કે લેટ એટલે શું થાય, મોડું થાય છે મારે મોડું. વાગી જા, આવો અન્ય ન કરાય, કંઈક રીક તો ભગવાનથી બીક રાખે. બોલી ચપ્પલ પહેરીને આવી એને એ તરફેણમાં બોલે છે, અને આ બિચારી કેટલા હારા પોતા મારે છે ને આખો દી ઘરના ઢહાડા કરે છે તો એને ફાવે એમ બોલે છે. હા હા તમને ઘરની વાતમાં શું ખબર પડે, તો તમે વચ્ચે ટપક્યા. હા આ ઘરની અંદર 24 કલાક એની સાથે હું રહું છું, તમે નહીં. અને તમારે છે ને એક પણ શબ્દ બોલવાની જરૂર નથી. દામિની વહુ એકદમ સાચી હતી, અને તો કદાચ દામિનીની પેન પણ પડી હોય ને તો 10 વાર કહેવાની આદત છે કે દામિનીની તો પેન પડી છે, આને હું ક્યાં મૂકું. બસ મમ્મી હવે કેટલું બોલશો, એક શ્વાસમાં આટલું બધું બોલી કેમ શકો છો તમે? એ જ તો તારી માની ખૂબી છે, અને આવી વહુ મળી હોય ને પછી એક શ્વાસે નહીં. પાપી તમે મમ્મીની વાતનું ખોટું નહીં લગાડતા, તમે જલ્દી તમારું કામ પતાવીને અંદર જતા રહો. હું ઓફિસ જાઉં છું અને પપ્પાને પેલા ચાંદલા વાળી વાત નહીં કરતા, અને તમારે જે વ્યવહાર કરવો હોય એ બારોબાર કરી નાખજો, ને મમ્મીને જે કીધા ને એટલા જ પૈસા તમે ત્યાં ચાંદલો કરજો. હું કહી દઉં છું પપ્પાને 501 રૂપિયા લખાવજો, એને લખાવે તો એટલા જ તે. હવે મમ્મી કઈ બોલે પેલા તમારે બહાર આવવાનું છે કે અહીંયા ઊભું રહેવું છે? ના એમને શું કામ છે, જા હવે તું. તને આ સને પાપ તું કરીશો ને બધા નડશે, તું ભોગવજે મારે હું. મારા પાપ મને નડશે, તમારે મારા પાપની ચિંતા કરવાની જરૂર નથી. આવ્યા મોટા બાપ દીકરા મને સલાહ આપવા. અરે બિચારી દામિની વહુ આખો દિવસ ઓફિસમાં કેટલું કામ કરતી હશે, અને આને શું અભણ ઠોઠને બીજું કોઈ કામ છે? ડફોડ જેવી. બાપુજી તમે? મીરા હું બધું જાણું છું, તારી ઉપર હું વીતે છે તું કેટલું સહન કરશો, કેટલું તું કામ કરે છે. આ ઘરમાં કોઈ કામ નથી કરતું ને, એટલું બધું તું ઢોરની જેમ કામ કરે છે, અને છતાંય તને શું મળે છે? અબજ મીણા ટોણા બસ. બાપુજી ઘરનું કામ કરવું એ તો મારું કર્તવ્ય કહેવાય, હું કામથી નથી કંટાળી. પણ ઘરમાં જે મને મીણા ટોણા મારવામાં આવે ને, મને એ વાતનું બહુ દુઃખ લાગે છે કે જે થયું છે ને એમાં મારો તો કોઈ વાંક જ નથી. બેટા બધું હું જાણું છું કે તું મારા મોટા દીકરાની વહુ છો, અને એ ભર યુવાનીમાં મૃત્યુ પામ્યો અને તું વિધવા થઈ, એ તો સારું છે કે મારો મિત્ર અને તારો બાપ અત્યારે જીવતો નથી, નહીંતર એની પર હું વિતત. હા બાપુજી સારું થયું કે બાપુ આ કંઈ જોવા રહ્યા જ નહીં આ દુનિયામાં, આવી હાલતમાં જોત ને તો વધારે હેરાન થાત. કહેવાય ને ભગવાન સમયે બધા કામ પાર પાડી જ દે છે, એ મામા પણ એવું જ થયું છે.
બાપુજી મને ખબર છે તમે મને તમારી દીકરી સમજીને મારી ચિંતા કરો છો, પણ એ વસ્તુ તો સત્ય જ છે ને કે હું આ ઘરની વહુ છું. હું ગમે તેટલી સારી થઈ જઈશ ને તો એક દીકરીની જગ્યા મને કોઈ દિવસ નહીં મળે. નહીં, તું મારી દીકરી જ છો, મારા મિત્રની દીકરી છો, અને મારો મિત્ર નથી એટલે તું મારી જ દીકરી છે. તને ગમે કંઈ મુસીબત આવે, તને એમ લાગે કે હું આ સહન કરું છું વધારે પડતું, તો તું બધું દુઃખ મને વ્યક્ત કરી શકે છે. હા બાપુજી, તમે ચિંતા ન કરો. અને આજ તમે કેમ ઓફિસ નથી ગયા? મારે ઓફિસે જાઉં ને તો મારું મન કામમાં નથી લાગતું. બસ આપણા ઘરમાં જે નાટક થાય છે ને એ જોઈને મારો જીવ પળે પળા કપાય છે અંદરથી. ના ના બાપુજી, આ તો ઘર ઘરની કહાની છે, બધાના ઘરે નાના મોટું હાલ્યા જ કરતું હોય. બસ આ તો તમે નજરે જુઓ અને તો તમને દુઃખ થાય. હવે મૂકો એ બધી વાત, તમે ઓફિસે જાઓ. અને ઓફિસે ગયા પહેલાં હું આપણા બાપ દીકરી માટે મસ્ત મજાની ચા બનાવીને લઈ આવું, હારે ચા પીશું. જો મારી સગી દીકરી હોત ને તો એ આવી સંભાળ ન રાખતી હોત, એટલી તું મારી સંભાળ રાખે છે. તો બસ હવે તમે 5 મિનિટ બેસો, હું ચા લઈને આવું. બિચારી કિસ્મતની મારી છે, ભગવાને આના નસીબમાં કેટલું દુઃખ ભોગવવાનું લખ્યું છે. બસ આખો દી દુઃખ દુઃખ, અને એ એના આંસુ કોની સામે પડી શકે? મને કોઈ દિવસ ફરિયાદ નથી કરતી, એટલે મારે એને એક બાપ તરીકે દિલાસો દેવા એને આવવું પડે છે. હું બધું જાણું છું પણ કાંઈ નથી કરી શકતો. બીચા ત્યારે તો ગુસ્સામાં હતી એટલે મેં તને કાંઈ કીધું નહીં. હા તો અત્યારે શું કેવું છે તમારે મને? જો મીરા છે ને આપણી દીકરી જ કહેવાય, એનો ઘરવાળો ગુજરી ગયો, આપણો મોટો દીકરો ગુજરી ગયો, એમાં એ બિચારા વિધવા થઈ ગઈ, તો એની આપણે દેખરેખ રાખવી, એને સાર સંભાળ રાખવી આપણી ફરજમાં આવે, આપણે જ એને માવતર છીવી. બસ આપી દીધું પ્રવચન અને મેં તમારું જ્ઞાન લઈ લીધું. જો તમારે એને દીકરી માનવી હોય માનો, તમારે એનું ધ્યાન રાખવું હોય રાખો, મને કોઈ વાંધો નથી, પણ મારી પાસે આ કોઈ અપેક્ષા રાખવાની નહીં. સમજી ગયા? દામિની આખો દિવસ મોબાઈલમાં હોય, બહાર રખડવા જતી હોય, ચપ્પલ પહેરી આખા ઘરમાં આટા મારતી હોય, એને એક શબ્દ ન કહે, અને ઓલી આખો દિન ઢોરની જેમ કામ કરે, ઢોરની જેમ, અને બધું હું હગી આંખે જોઉં છું, તોય તું મીરાને આખો દી ખીજાયા કરે, અને ઓલીને કેમ છે દામિની? આ ખાધું, આ ખીધું, આરામ કર્યો, બધું બસ. આ કેવો ન્યાય તારો? મારા ન્યાયની તમે ચિંતા નહીં કરો, મારે કઈ વહુ સાથે કેવી રીતે વર્તન કરવાનું ને એ મને બરાબર આવડે છે, તમારે મને શીખવાડવાની જરૂર નથી. આમે મને એ ગામડાની ગોપોથી તો મને પહેલેથી નહોતી ગમતી, આ તો તમે તમારા મિત્રની દીકરી કરીને લાવ્યા, અને એ છપ્પર પગીના પગા ઘરમાં પડ્યા ને એટલે મારો દીકરાનો ભોગ લેવાયો. અરે જરીક શબ્દ હારા વાપરે, આવા શબ્દ ઉપર તો તારી જીભ કેમ હાલે છે? જીભ કપાય કેમ નથી જતી? અચ્છા મારી જીભ કપાય તો હું તો એમ કહું છું, તમે બેરા કેમ નથી થઈ જતા? મારા મોઢે આ બધું સાંભળવું જ ના હોય તો મારું મોઢું ખોલાવો શું કામ છો? જરીક તું વિચાર કર, ભગવાને આપણને એક દીકરો આપ્યો છે, જો એની જગ્યાએ એક દીકરી આપી હોય એને હા હારે આવી હાલત થઈ હોય તો આપણું શું હાલ, આપણી શું હાલત થતી? તો તું જરીક જો, મારે કાંઈ વિચારવાનું નથી, મને ભગવાને દીકરી નથી આપીને, દીકરો આપ્યો છે ને, અને જે મળ્યું છે ને એ બહુ સારું મળ્યું છે. તમારે મને સલાહ આપવાની જરૂર નથી, હું મારું કામ કરું કે તમારી સલાહ સાચવું. શ્રી મનથી સમજ, હું કહું અને તું સમજ એમ નહીં, તારા મનથી એમ તને થવું જોઈએ કે નહીં મીરા મારી દીકરી છે. મેં બધું સમજી લીધું. હા હવે જાઓ, મને મારું કામ કરવા દો. હે ભગવાન, આ બાઈને કઈ બુદ્ધિ આપી? હા બુદ્ધિ તો મારામાં જ નથી ને, બધી બુદ્ધિ તો તમારામાં જ ભરેલી છે. જ્યારે હોય ત્યારે ગમે તેમ બોલી જાય છે, અને બહુ દીકરાની સામે તમે મારો મલાજો રાખો છો. મને શીખવાડવા આયા, હું બહુની સાથે કેવી રીતે વાત કરવી? હું જાઉં છું મારા રૂમમાં. આ બાઈને તો મગર ના આંસુ છે, મગર ના આંસુ, કોઈ ન પોગે.
મમ્મી આ હું કર્યું મેં હજી હમણાં કચરા પોતા કર્યા છે ભૂલથી બે ચાર પાંદડા પડી ગયા ને પછી થયું કે હવે પડી જ ગયા છે તો આખો વાડકો જૂંધો વાળી દઉં મેં જોયું કે તમે પાંદડા ચાઈને ઢોઈ રહ્યા પણ મને એમ થયું કે બે ચાર ઢોળીને પછી તમે બંધ થઈ જાઓ તમે તો બધા પાંદડા ઢોળી નાખ્યા ઢોળી નાખ્યા હા મેં નવરી જ છે ને તું કામ કરવા માટે ઘરમાં આખો દિવસ કામ શું હોય છે ને તારી પાસે કચરા પોતા કર્યા વાસણ કર્યા જમવાનું બનાવ્યું હા બીજું કામ શું હોય છે તો કદાચ બીજી વાર કચરા પોતા કરી લઈશ તો કાંઈ કાયા ઘટશે નહીં આની આ જ રહેશે કોઈ ફરક નહીં આવે હે ને મમ્મી આ દામિની આખો દિવસ બેઠી હોય હું ને દામિની બે આ ઘરના વહુ છીએ છતાંય ઘરનું કામ બધું મારે જ કરવાનું દામિનીને નહીં શું કામ હું જાણી શકું કારણ કે દામિની વર્કિંગ વુમન છે ને એક મિનિટ મમ્મી હું સમજાવું એને સમજાવો આ શું લખ્યું છે જરાક વાંચતો વાંચ વાંચને તને ખબર તો છે કે મને વાંચતા નથી આવડતું અને એ અંગ્રેજીમાં તોય તું મને વચાવે છે નથી આવડતું ને વાંચતા નથી આવડતું ને તો આજ પછી છે ને મારો વદાડ ના કરતી સમજી ગઈ સમજ પડી મમ્મી કાન પકડી ને સમજો મમ્મી આ મૂકો મને મમ્મી આવું નહીં કરવાનું બિચારી કેટલી નમણી દામિની નહીં હવે હવે બોલીશ મારા વિશે મમ્મી બોલીશ દામિની નહીં કરીશ ને કામ હા આ કામ થશે ને તારાથી મમ્મી એક કામ કરીએ તો હા નીચે પડેલો લીમડો આપણે એને ખવડાવીએ તો મજા આવશે ને બેસ્ટ આઈડિયા મમ્મી નહીં નહીં મમ્મી અરે બહુ ગુણકારી હોય નહીં મમ્મી નહીં આ તર ખવડાવશે મમ્મી કે હું મમ્મી નહીં નહીં મમ્મી નહીં 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 હું મોટી છું ને હું ખવડાવું પ્લીઝ ચલો ચલો અરે હજુ હું બાકી છું આ કરો આ કરો આ કરો મમ્મી કાટતી નહીં બાર કેવો લાગ્યો લીમડો પછી કેજે જરા કડવો કે મીઠો અમારા હાથનો ખવડાવ્યો તો ને મમ્મી વાતો વાતોમાં હું તમને કહેવાનું ભૂલી ગઈ શું હા મારા મમ્મી આજે આવવાના છે બોમ્બેથી હું બા કહું છું અચ્છા પેલા તારા બા હા અરે બહુ સરસ સ્વભાવ છે એમનો એ આવવાના છે આપણે ત્યાં પણ શું કામ હા ખબર નહીં અહીંયા કંઈક હશે એમને એટલે આવવાના છે એટલે કોઈના મેરેજ વેરેજ છે કંઈક અચ્છા ખરીદીને એવું બધું હા તો રોકાવાના છે હા કેતા તા કે એક મહિનો રોકાશે સરસ હા તો ચિંતા નહીં કરતી તું એમ જ કહેવા માંગે છે ને કે એમને લેવા માટે કોઈ જઈ આવે બિલકુલ હું એ બધી વ્યવસ્થા કરી દઈશ તું શાંતિથી જા હા ચાલો તમે છે ને મારું અડધું કામ ઓછું કરી દો છો સારું પણ કોને કહેશો તમે કેમ કે મારે બાને કેવું પડશે ને કોણ જશે આદિત્ય સિવાય હે જશે હા હા કેમ કે હું એની સાથે વાત કરું ને તો સીધા મોઢે એનાથી વાત જ નથી થતી મારી સાથે ચિંતા નહીં કર જશે જા તું તારું કામ પતાવ સારું ચાલો કહી દેજો હા હા આદિ બેટા તું તારી વહુને કાક તો સમજાવતો તને ખબર છે કે મીરા બિચારી વિધવા થઈ છે એને તો નસીબે દોષ આપ્યો છે પણ એનું નસીબ ખરાબ છે તો હું આપણે એમાં ઉમેરો કરવાનો હું સમજું છું તમારી વાતને તમને શું લાગે છે હું દામિનીને નહીં સમજાવતો હું અરે હું મારી બધી કોશિશ કરું છું પણ એટલી જિદ્દી અને ગુસ્સાવાળી છે કે કોઈ વાતે સમજે એમ નથી વાત વાતમાં ભાભીના વાંક જ કાઢ્યા કરે છે હવે તમે જ કહો હું શું કરું જો વધારે એને કંઈ કહેવા જાઉં તો મારું ઘર ભાંગશે જો હું આ વાત તને છે ને ઘરમાં હોતન કરી ગયો હોત પણ અહીંયા હું કામ લાવ્યો કારણ કે ઘરમાં કોઈને ખબર ન પડે દામિનીને ખબર ન પડે નકર એને એમ થાય જો પપ્પા મારા વિરુદ્ધ બોલે છે એટલે હું અહીંયા લાવ્યો અને અહીંયા તને સમજાવશું કારણ કે આપણે દામિનીની નજરમાં સારું રહેવાનું છે
અને મીરાને કંઈ થવું ન જોવે એવું પગલું ભરવાનું છે, એટલે હું તને બહાર બોલાવ્યો, ઘરે ન કહી દઉં તો એવી રીતે તારે વર્તવાનું છે. તમારી વાતને હું સમજી ગયો કે એને એમ પણ ન લાગવું જોઈએ કે હું એને ઠપકો આપું છું, પણ આપણે એને ઠપકો આપી દેવાનો, એમ જ કહેવા માગો છો ને? હા એમ. અને એની જે ભૂલ હોય એની ભૂલ એને કહી દેવાની કે આ તારી જ ભૂલ છે, પણ એને એમ ન લાગવું જોઈએ કે મેં એની એકની જ ભૂલ કાઢી છે. હા બસ પપ્પા, હું મારી રીતે બનતી બધી ટ્રાય કરું છું અને દામિનીને હું સમજાવીશ, પણ મને લાગે છે કે ભાભીને પણ થોડું એડજસ્ટ કરવું પડશે. એડજસ્ટ કરવાનું હોય ને એની એક હદ આવી ગઈ છે, એ બિચારી એટલું એડજસ્ટ કરે છે, બધું એ જ સહન કરે છે. હું જ્યારે આવું ને ત્યારે બસ એ જ કામ કરતી હોય, એ જ કામ કરતી હોય, વાસણ એ ઉટકે, કપડાં એ ધોવે, ઘરમાં કચરા પોતા એ કરે, રસોઈ એ બનાવે, આખો દી કામ કરે, અને તોય વળી તારા ઘરના તોળે એની પર રોફ જ જમાવે. એ તો ખોટું કહેવાય, એને એવું ના કરવું જોઈએ. અને આખો દિવસ તમે કે હું કોઈ ઘરે નથી હોતા, મને તો એવું કહે છે કે હું ઘરના બધા કામ કરાવું છું અને બધી હેલ્પ કરું છું, છતાં પણ હું જે કામ કરું છું એ ભાભીને ગમતું નથી અને ભાભી મારા વાંક કાઢ્યા કરે છે, એટલે અમારે બોલવાનું થાય છે. અરે એને બિચારીને વાંક કોનો કાઢવો એ ખબર નથી પડતી મીરાને, ઓલી તો એની મોટી જેઠાણી ન હોય એમ તો એની ઉપર રોપ જમાશે, ઓર્ડર કરે છે એમાં એમાં વળે એ દામિની એમ કે એ મારા એમ વળી દામિની એમ કે મારું કામ એને ગમતું નથી, એ તો હવે ખોટું જ છે. એનો મતલબ એમ કે દામિની ભાભીને ગમે એમ કરીને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરતી લાગે છે, બાકી ભાભીનો કોઈ જ વાંક નથી. જોવા દી, મારે છે ને બે બહુ હરખી, દામિની હરખી અને મીરાય હરખી, કોઈને ખોટું ન લાગવું જોઈએ એવું કરવાનું છે. એટલે હું તને સમજાવવા આવ્યો છું, ઘરમાં આપણે શાંતિ રહેવી જોઈએ, સુખ તો જ આવે, શાંતિ હોય તો જ સુખ અને ખુશી આવે, એટલે ઠપકો એવો બની આપવાનો કે એ ગુસ્સે થઈને ઘર છોડીને વહી જાય. સારું. બોલો. બોલવાનું શું હોય? શું છે આ બધું? શું બધું? એક મિનિટ, પહેલાં હું બોલી લો. આજે બા આવવાના છે, મમ્મીએ કીધું ને એમને લેવા જવાનું છે. હા તો લઈ આવીશ ને, બાની ચિંતા છે પણ ઘરમાં જે ચાલી રહ્યું છે એની ચિંતા તને નથી એમ ને? શું કહેવા માંગો છો? સીધી રીતે બોલી જાઓ હવે. સીધી રીતે જ બોલું છું પણ તને દર વખતે ખોટું લાગે છે સીધી રીતે કહું તો પણ. મને ખોટું લાગે છે તો શું કામ બોલો છો? રેવા દો ને, ના કહેશો મને. કહીશ નહીં તો સમજાશે કેમ? કેવું તો પડશે જ મારે. તો સીધા પોઈન્ટ પર આવો ને કે શું કહેવા માંગો છો. આ તું અને મમ્મી ભાભી સાથે આવું વર્તન શું કામ કરો છો એ કહેવા માંગુ છું. અચ્છા, હવે હું સમજી કે મારી પાસે 5 મિનિટ બેસવાનો ટાઈમ ક્યાંથી મળી ગયો તમને? ભાભીની વકાલત કરવા આવ્યા છો કે તું ભાભી સાથે આવું ના કર, ભાભીને હેરાન ના કર? તમને બધું એ જ દેખાય છે જે હું કરું છું, જે ભાભી કરે છે એ નથી દેખાતું. શું કરે છે એ? તમને કઈ કરે છે તો કે ને મને, શું કરે છે બતાવ. તો મેં શું કર્યું એમને? વાહ, તમે લોકો કઈ બાકી નથી રાખતા અને કહો છો કે મેં શું કર્યું એમ. અરે જરાક વિચાર તો કરો કે તમે કોને હેરાન કરો છો અને શું કામ હેરાન કરો છો, એનો વાંક શું છે? એ છે ને એ જ લાગણી છે, અને મને એક વાત નથી સમજાતી. હા, તમે ભાભીની એટલી પક્ષદારી કેમ કરો છો? એની એટલી તરફદારી થઈ રહી છે, જો એટલી બધી ગમતી હોય ને તો એની સાથે લગ્ન કરી લેવાતા ને. વાહ, શબ્દો તો તને બોલતા આવડે છે, જરાય શરમ જેવું તો તારામાં છે જ નહીં. હા, મોઢામાં જે આવે એમ બોલે છે તું, અને તું એને તુકારે બોલાવે છે, મને ગમે તેમ કહી દે છે, અને ક્યાં સુધી પહોંચી ગઈ તું? એની સાથે લગ્ન કરવાની વાત કરે છે તો તું કોણ છે મારા માટે? તમે એની પક્ષદારી કરો છો ને એટલે મારે બોલવું પડ્યું કે એટલી બધી ગમતી હોય ને તો એની સાથે લગ્ન કરી લો, મારી સાથે લગ્ન કરવાની જરૂર જ નહોતી. આજે બોલી એ બોલી, હવે બીજી વાર ક્યારે આ શબ્દ ના બોલતી, અને હું એટલા માટે તારીફ નથી કરતો એમની, એ સારા છે અને સારા બનીને રહે છે, પણ તમને આવડતું નથી રહેતા, એનું શું કરવાનું? પત્યું તમારું તો જાઓ અહીંયાથી. પતી ગઈ. હેગલી મૂકી દો મને. હા મૂકી દઈશ ને, બીજું કરી તો શું શકું. હે, એટલો બધો ગુસ્સો આવે છે ને એને જરા શાંત પાડી દે, અને શાંત મનથી વિચારજે કે આપણે શું કરીએ છીએ, અને જેવી રીતે તું ભાભી સાથે રહે છે ને, આ તારા બા આવે છે ને, તો એની સાથે પણ એવી જ રીતે રહેજે, એટલે ખબર પડે કે કોનામાં કેટલો. બસ હવે તમારે મને સલાહ શીખવાડવાની જરૂર નથી.
મારે તો ક્યાં જરૂરત છે? હા તમે બધા શીખેલા છો, ભણેલા છો, ગણેલા છો, એટલે તો આવું કરો છો ડાપણ. હા હે, બહુ સારું, તો પોતે પણ એટલું સારું બનીને રહેવાય ને. બા, હા તમે અંદર જઈને બેસો, મારે કામ છે, હું પતાવીને આવું. હા અરે આવો આવો બા, આવો બેસો. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. આવામાં કઈ તકલીફ તો નથી થઈ ને? ના રે ના, આમ તો કાંઈ તકલીફ નથી થઈ, પણ હવે ઉંમર થઈ ને એટલે થોડો થાકોડો તો લાગે ને. લાગે લાગે, ઉંમરની સાથે થાકોડો તો લાગે. અરે હું શું કહું તમને, આ અમારા વેવાઈ વેવાણ કેમ છે? બસ હો, બધાય મજામાં છે. અને તમે કેમ છો? અરે અમે એકદમ જલસામાં હો, આ જુઓ ને ફર્સ્ટ ક્લાસ. આ તમારી મોટા વહુ કેમ નથી દેખાતા? અચ્છા, મારી મોટી વહુ? હા. આ શું રહી, ટીવી સાફ કરે ઈ? આ તમારા વહુ છે? મને તો એમ કે આ તો કામવાળા બેન છે. વાહ, તમને હું કયા એંગલથી કામવાળી લાગું છું? હું આ ઘરની વહુ છું. બસ હવે એ મુંબઈથી આવ્યા છે મહેમાન, જરા ભાષામાં સુધારો રાખો. એમાં એવું છે ને બા કે ગામડાની છે એટલે એને નથી ખબર પડતી, એનો વેશ પહેરવેશ બધું એવું જ છે, એટલે બધાને કામવાળી જેવી જ લાગે. હું ગામડાની છું, મને કાંઈ ખબર નથી પડતી, પણ તમે તો મુંબઈથી આવ્યા છો ને, તમારામાં તો અક્કલ હશે ને કે ઘરમાં કામ કરતી બધી બાયું કાંઈ નોકરાણી જ ન હોય. બસ હવે મીરા, આ દામિનીના બા છે અને તું એમનું અપમાન કરી રહી છે, સારું નથી લાગતું. તો મમ્મી એમને સમજાવી દો કે મહેમાન થઈને આવ્યો હોય ને તો મહેમાન થઈને રહે, આ તમારું આખા ઘરનું સાંભળું જ છું, હવે ગામ આવીને બોલી જાય ને તો હું નહીં સાંભળા કરું. વાહ વાહ, બહુ ચીપડો ચાલવા માંડ્યો છે. મમ્મી રહેવા દો ને, અરે ના શું રહેવા શું દો, એને ભાન જ નથી ને, એક તો પહેલેથી ભણેલી ગણેલી તો છે જ નહીં અને સંસ્કારના નામે જીરો છે. એવું હતું ને તો તમારા ગગાના લગ્ન કે ખારી જગ્યાએ કરી આવવા હતા. તમે બેસો બા, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. ના બેન ના, મારે ચા નાસ્તો એ નથી જોતા. અરે જે ઘરમાં આપણું માન સન્માન ન હોય ત્યાં વળી ચા નાસ્તો શું, અહીંયા તો પાણી એ ન પીવાય. હું બહાર જાઉં છું. બહાર હું કામ જાવશો? અરે તમે આમ ન કરો, આ દામિની વહુ, હે ભગવાન, આ ગામડાના ભોથાએ તો પહેલે જ દિવસે ઇજ્જતનો કચરો કરી નાખ્યો, હવે ઓલી દામિની આવશે ને એટલે મગજનો દુખાવો બીજો ઊભો થશે. એ વેવાણ એટલે કે બા, હે ભગવાન. બા, આવી ગયા તમે? અહીંયા બહાર કેમ બેઠા છો? બસ એમ જ. આ શું થયું તમારા મૂડને? ચલો ફટાફટ બોલવા માંડો. અરે કાંઈ નહીં, આ તારી જેઠાણી તો કેટલી માથા ભારે છે. જેઠાણી? એ મીરકુડીએ શું કર્યું હવે? હું આવીને તો એ ટીવી સાફ કરતી હતી, મેં વળી પૂછ્યું તારે આવું ને કે આ કોણ છે, તો કે વહુ છે. મેં કીધું કે આ વહુ છે પણ મને તો આ કામવાળી લાગે, અને એમાં એનું ભેજ ઉગ્યું, અને પછી તો એ ન કહેવાના વેડ મને બોલી, મને કે હવે અહીંયા બસો ને થોડાક દિવસ તો હરખી રીતે રહેજો, આમ તેમ બધું ન બોલવા. બસ બા, આવું એ બોલી કેમ શકે? જે હોય તે, પણ હવે મારે મુંબઈ વયા જવું છે, મારે અહીં ન રહેવું. અરે એમ કેમ ના મુંબઈ જતા હતા? આ ઘરમાંથી તમે જાઓ ને, એની પહેલાં તો હું એને બહાર કાઢી મૂકીશ. એની હિંમત કેમ થઈ કે તમારી સામે બોલી? ઉભા રહો. મમ્મી, મોમ, મોમ બહાર આવો જલ્દી. શું છે આ બધું? તું શું બૂમો મારે છે? આ હું અંદર કામ કરતી હતી, કામ કરતા કરતા દોડી. બૂમ ના પાડું તો શું કરું? મારા બા ક્યાર ના અહીંયા બહાર બેઠા છે, આવ્યા ને ત્યારે બહાર બેઠા છે, કોઈ કઈ પૂછ્યું એમને? અરે પણ મને ખબર જ નથી કે એમને થયું છે શું. વાહ, તમારી સામે બધું થયું ને તમે એવું પૂછો છો કે શું થયું? અરે પણ કઈ વાતનું એ રડે છે, મને સમજાવીશ? હા મિરકુડી એ મારી બાનું અપમાન કર્યું છે,
જેમ ફાવે એમ બોલી છે, એની હિંમત કેમ થઈ કે મારા બાને મજા આવે એમ બોલે? એ છે શું આ ઘરમાં? એને નોકરાણી કહી દીધું તો શું ખોટું કર્યું? અરે પણ એ થોડી ચડપડ થઈ ગઈ, એમાં બાએ રડવાની જરૂર નથી. મેં પહેલા જ કીધું હતું ને કે મારા બા એક મહિનો રોકાવાના છે અહીંયા. તમારા લોકોને ન પોસાય ને તમને બહાર રાખું, આ ઘરમાં ન બોલાવું. તમારાથી એક મારા બાના સચવાયા. બસ દામિની બહુ, બસ શાંત થાવ. થોડા થોડા ઊંચા અવાજે જે બોલો છો ને એમાં થોડી ધરપત રાખો. મને નહીં મેળાવે, મારી બાનું જો આવી રીતે અપમાન થવાનું હોય ને તો મને નહીં મેળાવે. બસ હવે તમને કહું છું, તમે શાંત થઈ જાઓ અને રડવાનું બંધ કરો. જો હું મીરાને મારી રીતે સમજાવી દઈશ. હા પણ ના, હું આજે મુંબઈ વહી જાઉં છું, મારે અહીંયા નથી રહેવું. બા તમારે કસે નથી જવાનું, હું પણ જોઉં છું કે આ ઘરમાં તમને કોણ શાંતિથી નથી રહેવા દેતું. એવું કંઈ નથી, હું મીરા સાથે મારી રીતે વાત કરી લઈશ. અને તમારા બાને આ ઘરમાંથી જવાનું કોઈએ નથી કીધું, અને એમનું અપમાન એમને કામવાળી કહી દીધું એટલે કદાચ બે શબ્દ બોલાઈ ગયા. આવી રીતે તોછડાઈ થાય ને તો આવું જ થશે. ચાલો બા તમે અંદર. નથી આવું મારે. બા મેં કીધું ને એકવાર, ચાલો અંદર. ચાલો એક છે જે મારા દીકરાને ભરખી ગઈ, અને આ નાની ભણેલી છે તો એનો રોપ બતાવે છે, અને આ ડોસી આવી છે. એ ભગવાન, આ ઘર તો છે ને ઘર નહીં પણ અખાડો છે અખાડો. રોજ નવા દાવ ને રોજ નવા કાવતરા. હવે તું બકીશ આ ભેગા હું કામ કર્યા છે બધાને? હા હા, એના માટે જ બોલાવ્યા છે કે મારે છે ને તમારી આ બહુના તાંડવ કેવા છે, એના કેવા કેવા કાંડ છે ને એ કેવા છે તમને ખબર છે? અને શું કર્યું? બસ તારી પાસે એની ફરિયાદ છે, બીજું કઈ હોય? ક્યારે એના વખાણ કર્યા? ના ના, તમારી બહુ વખાણ લાયક કોઈ કામ કરે તો વખાણ કરું ને. પૂછો તો ખરા એને કર્યું શું? આ તમારા મિત્રની દીકરી બહુ સંસ્કારી છે. સંસ્કારી છે એટલે સંસ્કારી કહું છું, એને એવું કામ જ ન હોય કે જે મારે એને ઠપકો આપવો પડે. આજે તો એમના સંસ્કાર ઉછળી ઉછળીને બહાર આવતા હતા મારા બાની સામે. શું વેવણ આવ્યા છે? હા હા, અરે આ દામિની બહુના બા આવ્યા છે, 15 દિવસ મહિનો રોકાવાના છે, અહીંયા શહેરમાં પ્રસંગ છે. પણ આ બેને આવતા વેત જ એમનો ગોબો ઉપાડી લીધો. મીરા આ સાચી વાત છે? હા, મન ફાવે એમ બોલતા હતા. શું એને પૂછો છો? પૂછો એને બીજી વાર પૂછો એટલે કેસે. બાપુજી વાત ભારતી બાનો હતો ને, આવીને સીધી મને ઘરની નોકરાણી કહી દીધી તો મને દુઃખ લાગે જ ને, શું કામ ન બોલું? આ તારો વેશ જોઈને તને કામવાળી ને આ કચરા વણવાવાળી પણ ગણી કાઢે, એમાં કઈ મોટી વાત નથી. એનો વેશ જેવો હોય એવો છે આપણા ઘરની હો, અને વ્યવહાર થી એમ કેમ કહેવાય આ કામવાળી છે એમ? અરે ભૂલ થઈ ગઈ એમની, ઉંમર થઈ ગઈ, નજર કમજોર હશે, જોઈને કહી દીધું કે મને લાગ્યું કામ વાળી, એમાં આટલું બધું ખોટું લગાડવાની શું જરૂર હતી? પણ મમ્મી નોકરાણી જ કેમ કીધી? કેમ એમ ન કીધું કે તમારી દીકરી હશે કે હગાવાલાની છોકરી હશે એમ? હા હા હા, વેવાણને ખબર છે કે મારે કોઈ દીકરી નથી, અને મારી દીકરી આવા વેશમાં તો હોય નહીં હે ને, મોલી વળી મોટી. અને તમને ખબર છે, અરે વેવાણ તો એટલે કે આના બા, અરે જતા હતા રોકાવા તૈયાર નતા, માંડ માંડ મેં મનાવ્યા અને એમને અહીંયા રોક્યા છે. આ બધું તમારી આ સંસ્કારી બહુને લીધે થયું છે. સંસ્કારી બહુને એમાં કાંઈ ભૂલ નથી, ભૂલ છે વેવાણની. એને પહેલા પૂછવું જોઈએ કે આ કોણ છે. હા મમ્મી, મારા બા જતા રહે તો શું ફરક પડે, જતા જ રહેશે ને ઘરમાંથી, એમનું અપમાન થયું છે, બીજું તો શું. સોરી કહેવાનું તો આવતું નથી કોઈ નથી. અપમાન બસ આખું ઘર બસ મીરા ઉપર તૂટી પડો, જે કે તો કે મીરાએ કર્યું, ઓલું કામ ન કર્યું તો કે મીરાએ કર્યું, બસ એનો જ વાત. બસ હવે એને કામવાળી કહી દીધી ને, એમાં કે એના બાપનું લૂંટાઈ નથી ગયું, અને કે જો એનો જીપડો છે ને કાબુમાં રાખે, નહીતર કોઈ દિવસ કાતો નીચે કાપી નાખીશ. બેટા તું ચિંતા નહીં કર, આવી રીતે ઉદાસ નહીં થા. તને ખબર છે તારો ઉદાસ ચહેરો હું જોઉં ને તો હું અંદરથી દુઃખી થઈ જાઉં છું. બહુ કોને બાપુજી, આવું તો આયલા કરતું હોય. હવે તમને સારું છે ને? હા ઠીક છે. અને આ છું કહું ને વેવા, મારી દામિનીએ તો અહીંયા 10 ને 12 કર્યું, બાકી તો એ મુંબઈ આવતી રહી હતી ને, મુંબઈથી તો છે ને એને ગ્રેજ્યુએશન કર્યું છે,
એટલી ભણેલી છે મારી છોકરી. અરે બહુ હોશિયાર છે મારી દામિની વહુ તો. એ તો કેવું, બધાના પોતપોતાના નસીબ. અમુક લોકોના નસીબમાં દાડિયા અને મજૂરી જ લખી હોય ને, અને ગમે એટલી મજૂરી કરે ને તોય સુખી ના થાય કે ના કરે. એ પોતે તો દુઃખી હોય જ ને બીજાને કરે. અમુક લોકો હોય જે જિંદગીમાં તમને સુખી કરવા આવે, અને અમુક લોકો એવા હોય ને કે નસીબમાં પેલા પથ્થરો હોય ને આડો, એવા હોય. ના ભણ્યા હોય, ના ગણ્યા હોય, ના સંસ્કાર હોય, ના કંઈ બીજું, પણ શું કહેવાનું, નસીબ આપણા. અમુક લોકો ભટકાય એવા જીવનમાં. પણ કોઈને કંઈ કહેવાય નહીં ને. હવે બધાના નસીબમાં દામિની વહુ જેવી વહુ તો ના જ હોય ને. તારે શું, અમે બંને વાત કરીએ છીએ ને, અમારી વાતમાં તારે વચ્ચે બોલવાની શું જરૂર હતી? આ તો હું એમ કહું છું કે જે કેવું હોય નામ લઈને જ કહી દેવાય ને. આ ખોટી હંભરામણી કરવી એનો કોઈ અર્થ ખરો? આ હા, તને એવું ખબર પડી ગઈ કે અમે તને જ સંભળાવી રહ્યા છે? હા તો લે, તને સંભળાવી રહી હતી. તું જ છે ને અમારા ઘરની પનોતી, હા નવરી બજાર. તારે કોઈ કામ ધંધો તો છે નહીં, બસ આખો દિવસ ખબર નહીં શું ગણ 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 ગણ. આ ભણી નહીં હોય ને એટલે અત્યારે એકડા બગડા તગડા શીખતી હઈશ નહીં. ના, ભગવાનનું નામ લઉં છું. ઠેરવા ગળતી જાઉં ને ભગવાનનું નામ લેતી જાઉં એટલે મને લાગી રહે, અને એ બાને થાય કે હું ગણતરી કરું છું. વાહ, જવા દો ને રીચાબેન. ઘણા હોય ને એક કરમ ભમરાળા જ હોય, એના નસીબમાં સારું ઘરે ન હોય એટલે પિયરમાંય દુખી અને ભણતર ને ગણતરમાંય દુખી જ હોય. પછી એ ડોશીમાં તમે તમારું કરો ને. આ ઉંમર અહીંયા હું બેઠા છો, તમે અમારા ઘરે આ લે. તારી ઓકાત નથી કે તું મારા બાને કાઈ કે, એટલે જીભડીને છે ને કાબુમાં રાખજે. હાથ પછી બોલતી ને કોઈ દિવસ. દામિની, તો તારા બાને સમજાવીને રાખ ને, ઈ મને શું કામ બોલે છે, એના રોટલા ખાવ છું? અરે તો મોટા છે, એ ગમે બોલે આપણે મન પર લઈ લેવાનું. અમને તો બહુ સલા શીખામણ આપો છો કે મોટા તો બોલ્યા કરે, એની વાતનું ધ્યાનમાં નહીં લેવાનું. એ મોટા છે, તું તો મોટી નથી ને, તો તું બોલોસ ને. તું છે ને ભલે મારી જેઠાણી રહી, પણ મારી સામે બોલવાની હિંમત ના કરતી હવે, સમજી ગઈ? હવે ખબર પડી કે તારા સંસ્કાર આવા કેમ છે. આ સુધી મને એમ હતી કે તું બાળક છે, પણ એવું નથી, આ તો બધું લોહીમાં આવ્યું છે. બોલી લીધું, સાંભળો આ તમારી સામે મને કેવું બોલે છે. હા એ તો સાંભળું જ છું. આજકાલ જીભડો 10 ની જગ્યાએ 20 ફૂટ થઈ ગયો છે, પણ આ ડફોડના મોઢે લાગવાની કોઈ જરૂર નથી. મને તો એમ લાગે છે કે આ જ્યાં બેઠી હોય ને ત્યાંય ન બેસાય, નહીતર આપણા સંસ્કાર લજવાય. હાલો હાલો, હવે હાલો. તારું દાંચું જોઈને છે ને આપણે દિવસ નથી બગાડવો. જમીનમાં આની કરતા હું જેવું તે જેવું તો સમાધિ લઈ લઉં ને તો મને શાંતિ મળશે. દામિની, આ તારી જેઠાણી રોજ આ ટાઈમે ક્યાં જાય થેલી લઈને? કઈ ખબર નથી મને. હવે હે ગમે ત્યાં જાય, મારે શું પંચાત એની. પંચાત નહીં, એ જોવું પડે કે રોજી ક્યાં જાય છે. વાત તો તમારી સાચી છે, ખબર નહીં બહાર જઈને સુઈ કરતી હોય. ભા તમે ચિંતા ના કરો, એક દિવસ હું એનો પીછો કરીશ કે ક્યાં જાય છે ને શું કરે છે. રોજે જાય છે ને? હા રોજ આ ટાઈમે જાય, થેલીમાં કંઈક મૂકીને, અને પછી થેલી લઈને અડધો એક કલાક રહીને આવે. ઠીક છે બા, હવે તમે જોવો, છેદી તેદી હું એનો પીછો કરીશ ને ત્યારે ખબર પડશે.
ભાઈ મને બહુ ભૂખ લાગી છે. હા મને ખબર હતી તને બહુ ભૂખ લાગી છે, એટલે જો ખાવાનું લઈને આવીશું ખાઈ લે. ભાઈ હું છાનું મનું લઈ આવું ને એટલે જાજો નથી લઈ આવી શકતી, અને જે વૈધું હોય ને એ જ લઈને આવું છું. તું ભૂખો નથી રહેતો ને? નહીં, મને બહુ ભાવે. તને બહુ ભાવે છે ને એટલે જ લઈને આવી. આ તારા હાટું જ મેં અથાણું લીધું હોય છે. ભાઈ તું તારું ધ્યાન રાખજે હો, હું છે ને ગમે એમ કરીને હાચું બોલીને ખોટું બોલીને પણ ખાવા ટાણે તારા હાટું ખાવાનું લઈ આવીશ ને, અને છે ને પાંદડા નો ખાતો એ નો ખવાય. મારા જીજાજી ને એક વાર કેજે ને પાછા રાખે તો. ભાઈ તારા જીજાજી જ નથી તો તને રાખે કેમ? તું કેતી હતી ને ભગવાન પાસે ગયા છે, હજી નથી આવ્યા પાછા. તું તારું ધ્યાન રાખજો ને. હું હવે જાઉં. હા જા. કાલ પાછું સમજો મને હાથું લાવજો એવો મારે હાથું. હવે હું છે ને સુઈ જાઉં. મમ્મી હાદી ક્યાં છે? એના રૂમમાં જ છે. હવે તું જે વાત કરે છે ને એ જો સત્ય હકીકત હોય ને તો આદિને પણ બતાવી જ દે બેટા. આજે આદિ મીરાબાઉ આદિ બોલો શું છે? એક મિનિટ. હા જુઓ તો આ કોણ છે? ખબર પડી મીરા? હા જવાબ આપશો? અરે મન ફાવે એમ રખડો છો, જરા પણ વિચાર નથી કરતા. મન ફાવે એમ રખડો. મમ્મી એક મિનિટ, ભાભી કોણ છે આ વ્યક્તિ? એ શું જવાબ આપશે? હા હશે એનો કોઈ આશિક કે યાર? કેવું બોલો છો તમે? આદિભાઈ એ મારા મામાનો દીકરો છે, મારો ભાઈ છે, એને આગળ પાછળ કોઈ નથી, એટલે હું બસ એને ખાલી ખવડાવવા જાઉં છું. મારાથી બીજી તો કાંઈ મદદ નથી થતી, તો મને એમ થાય કે એ પૂછ્યો તો ના રહે, બસ એટલે. વાહ કાંઈ નથી જોયું બેટા, મામાનો દીકરો એને બહાર ખવડાવવા જાય એ પણ આપણને કહ્યા વગર. આ જો તારા સંસ્કારી ભાભીના સંસ્કાર. એમાં શું થઈ ગયું? આખરે એ મદદ જ કરે છે ને ના ભાઈની, અને એનું કોઈ નથી એટલા માટે ભાભી ત્યાં જાય છે, તેમાં શું થઈ ગયું? અરે પણ કઈને જાય ને, આમ ચોરી છુપે જવાની શું જરૂર? મમ્મી તમે કોને કહી રહ્યા છો? હે તો જુઓ એમનો તો છે ને એમના ભાભીનો એક શબ્દ નથી જીલાતો. નહીં કાંઈ કીધું નથી કે એમની તરફદારી કરવા માટે આવી ગયા. તું ન બોલે ને તો જ સારું છે. અને તને આ વિડિયો કોણે મોકલ્યો? કે પછી તું શૂટ કરવા ગઈ હતી? હા હું શૂટ કરવા જ ગઈ હતી, હું સ્પેશિયલી આ ભાભીની પાછળ ગઈ હતી જોવા માટે કે ક્યાં જાય છે. તો આને શીખવાડો ને, આ પાછળ પાછળ ભાભીના નિરીક્ષણ કરવા જાય છે કે ભાભી ક્યાં રખડે છે ક્યાં જાય છે એ બધું ધ્યાન ન રખાય. એક મિનિટ. હા તો ઠીક છે, એ કહે છે કે મારા મામાનો છોકરો હતો એમ, બરાબર છે? કાલે સવારે કોઈ બીજા પાછળ ગયા હોત તો નહીં જોવાનું? ગામિની વિડિયો કરવામાં ટાઈમ કાઢો ને, એટલે એમાં પૂછી લેવું તું તો હું તને ન્યા જાતું કહી દેત ને, આટલી બધી લાંબી લપ કરવાની જરૂર હું હતી? હવે અમને શું ખબર તમે સાચું બોલો છો કે ખોટું બોલો છો? ગામિની દામિનીને શું કામ બોલે છે, સાચી જ વાત છે ને. ચોરી છુપે ખવડાવવા જતી હતી, એ તારા મામાનો દીકરો હતો એ પહેલા કહી દેવું તું, જુઠ્ઠું બોલવાની જરૂર શું કામ પડી? કઈ વાંધો નહીં હવે કહી દીધું ને,
ભાભી તમે એક કામ કરો, તમારા એ ભાઈને આ ઘરમાં લઈને આવી જાઓ, આપણે એને અહીંયા સાચવશું અને તમારે એને અહીંયા તમારે જે સેવા કરવી હોય એ કરજો, આપણા ઘરમાં જ રહેશે. એમ પણ આપણા ઘરમાં એટલી બધી જગ્યા છે, શું કામની છે? અરે બાર બચારો ભટકે એના કરતાં તો સારું છે ને કે ઘરમાં રહેશે. શું આપણે ઘરમાં લઈ આવો? ઘરમાં એક નોકર ઓછો છે કે તમારે બીજાને લાવો છે? ઓ હેલો નોકરવાળી ધામા, તું તારું કામ કર અને તમે છે ને તમારા ભાઈને લઈ આવો, બરોબર ને મમ્મી? પછી તો તમને કોઈ વાંધો નથી ને, પછી તમે બારે નહીં જવું પડે. એટલે ભાભી તમને કોઈ ઘરમાં કંઈ કહેશે પણ નહીં. હા લઈ આવો, બધાને લઈ આવો, આખા કુટુંબને લઈ આવો એમના, આપણે બધા જતા રહીએ આ ઘરમાંથી બીજે રહેવા. હા બોલી લો. હા બેટા આ ઘર ને બાર બોર્ડ મારી દે ધરમશાળા. આ શું કીધું તમે બાર? કેમ શું કીધું મેં? હા મીરાના ભાઈને લાવવાનું કેમ કીધું? તમે ખોટું ક્યાં કઈ કીધું, બરાબર તો કીધું. તમને લોકોને તકલીફ છે કે ભાભી બહાર જાય એટલે તારે પીછો કરવા ના જવું પડે. અરે ભિખારીને અહીંયા લાવવાની શું જરૂર છે? એટલે એ ભિખારી? વાહ એ વાત પણ સાચી, બચારા પાસે કંઈ નથી એટલે ભિખારી કહેજો ને. અહીંયા આવશે એટલે કપડાં બપડા બધું આપણે લઈ આપશું એટલે ભિખારીમાંથી પૈસાનું થઈ. હા આખો દિવસ હું એટલે તો કમાવા જાઉં છું કે બહારના તમે પારકાઓને બધાને બોલાવો અને પછી હું અહીંયા આવીને બધાને ખવડાવું નહીં. હા તારે ક્યાં પૈસા આપવાની જરૂર છે? અને એમ પણ આ તારી વાત કરું તો પારકા તું એને કહે છે ને, તો તારા બા જે અહીંયા આવ્યા છે એ કોણ છે? એ પણ એમ જ છે ને. એ કોઈ પારકા નથી, તમારા સાસુમાં કહેવાય એને પારકા નો કહેવાય. કેમ એને ઘર પર નથી કહી? આ કેટલા દિવસ અહીંયા પડ્યા છે તો એ પણ આ ઘરમાં કહેવાય શું એ? હા શું બોલો છો, તમારી બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે. મારી મમ્મીને પારકી કીધી તમે? ભ્રષ્ટ? અરે રે રે બાલિકે મેં ભ્રષ્ટ નથી કીધું, મેં તો ખાલી એમને એમ કીધું કે એ અહીંયા ઘરમાં પડ્યા છે શું કામ, એને શું કહેવાય, ભિખારી કેવા કે લાલચું કેવા કે ઘરમાં આદી. હવે એક શબ્દ નહીં, અને તમને કહી દઉં છું જો એનો ભાઈ આ ઘરમાં આવ્યો છે ને તો હું આ ઘરમાં નહીં રહું. સાચે? હા. ઓહો તો એ તો આવશે જ. તો હવે તું ને તારા બાપ બંને આ ઘરમાંથી જશો કે તું એકલી જઈશ? હા જતા રહેશો અમે આ ઘરમાંથી. એક મિનિટ, હું શું કામ ઘર મૂકીને જાઉં? હવે તો છે ને હું આ ઘરમાં જ રહીશ, તમારી સામે રહીશ ને જોઉં છું તમે એને કેમ આ ઘરમાં લાવો છો. સમજી ગયા? જબરો ગુસ્સો કરે હા, મજા આવી મને તો. હા ભાઈ અશોક આ ઘરમાં તો આવી ગયો છે, પણ મને ખબર છે કે આ લોકો એની સાથે બરાબર નહીં રહેતા હોય. હા એની સાથે કોઈ બરાબર નથી, પણ હું થાય હવે તો રાખવો જ પડશે ને એને, ખોટો રોડ ઉપર ભટકે એના કરતા હાર. હા કેમ નહીં, પણ મારો કહેવાનો મતલબ એ હતો કે ઘરમાં લાવીને વધારે હેરાન તો નથી થતો ને? મેં કંઈ ભૂલ તો નથી કરીને? ના ના તમે કાંઈ ભૂલ નથી કરી, હવે તો જે નસીબમાં લખ્યું હોય ને એ ભોગવવું જ પડે. રોડ ઉપર રહે એની કરતાં વધારે સારું કે કોકના બે શબ્દ સાંભળી લે. અને ભાઈ હું તમને શું કહેતી હતી, અશોક માટે નાના મોટી નોકરી ગોતી લઈ, બે પાંચ પૈસા આવશે અને એનું મગજે થોડુંક સારું થશે. તમારી વાત તો સાચી, પણ મને નથી લાગતું કે એ કોઈ જગ્યાએ નોકરી કરી શકે, કારણ કે મેં એને જોયો ત્યારથી મને લાગે છે કે એની માનસિક સ્થિતિ સારી નથી, અને આવી હાલતમાં એ કોઈને ત્યાં નોકરી કેવી રીતે કરી શકે? એના કરતાં સારું છે કે એ ઘરમાં જ રહે. હા મામા અને મામીને કોકે જૂના ખારમાં દવા પાઈ દીધી હતી, હાથ પેઢીને દુશ્મની મારા ભાઈને નડી છે. મામા અને મામી ગયા ને પછી હાવ ગાંડા જેવો થઈ ગયો છે, ના હાજામાં ગણાય કે નો ગાંડામાં ગણાય, હું કરવું એ નથી સમજાતું. આપણે એની દવા કરાવીશું, હું કોઈ સારા ડૉક્ટરની તપાસ કરીશ અને આપણે એને દવાખાને લઈ જઈશું, તમે જરાય ચિંતા નહીં કરતા. હા દવા ન લીધી હોય ને એના કારણે પણ થતું હોય છે, કદાચ દવા લઈએ અને એને સારું પણ થઈ જાય. હા ભાઈ તમારી વાત સાચી છે, તો આપણે એવું જ કરશું.
સારું, અને તમે આ લોકોનું તો મન પર લેતા જ નહીં, તમારા ભાઈનું ધ્યાન રાખજો. ભલે. એલા અશોક, ઓલો પડદો છે ને એના પર શેનું ચિત્ર છે જો? એ શું છે જો? એ ડુંગરો છે. ડુંગરો ડુંગરો દેખાય છે તને? હા. એલા ડોબા, એ ડુંગરો નથી, ઝાડ છે. ઝાડ જો નીચે દેખાય ને, એ એના મૂળિયા છે. એ ડુંગરો છે, નીચે પાણી છે. તું હાવ આવો ને આવો રહેવાનો. અને સાંભળ, આ આ વાળ એટલા લાંબા થઈ ગયા, ચોટલી વાળી દઉં? ચોટલી ચોટલી હારા લાગે. હું છોકરી નથી, છોકરો છું. લે, એટલી ખબર છે પાછી, પણ સામે હું છે એ ખબર નથી પડતી. એક કામ કર, જા ઓલું દામિનીનો રૂમ છે ને, ત્યાંથી દાંતિયો લઈ આ, હું તને માથું વળી દઉં. જા લઈ આ. કેવો છે આ? આદિ ભાઈ તો બહાર ગયા છે, શું થયું બોલ ને. દાઈત્યો લેવા આવ્યો તો. મીરા ક્યાં છે? ખબર પડે છે એમાં? અરે વાહ, હવે છે ને આ ઘરમાં મારે બધાને કહીને કરવાનું કે હું રૂમ લોક કરું છું, તમે અંદર ના આવતા. એમ બુદ્ધિ છે કે નહીં એનામાં? બા, તમે મને દાઈત્યો લેવા મોકલો તો મારે વાળ વળવા. એલા જૂઠું કામ બોલે. આ જો, હું આ ચોપડી વાંચતી હતી, હવે તું વયો ગયો તો હું કરું? સાંભળી લીધું? હું હશું. એક મિનિટ ભાઈ, તને કેટલી વાર ના પાડી છે કે તારે કોઈના રૂમમાં નહીં જવાનું? દાઈત્યો લેવા ગયો તો. હવે બસ, હવે આ ગાંડાને અહીંયા લાવી છે ને, તો આ ઘરને એક પાગલખાનું બનાવી દે ને. અરે વાત મને કે, કયો એવો ગાંડો હોય છે જે રૂમમાં ઘૂસી જાય તો એને બધી ખબર પડે છે કે અહીંયા રૂમ છે, મારે ત્યાં જવાનું છે એમ? દામિની, એક ને એક વાર કેટલી વખત કહેવાની, એને નહીં ખબર હોય તો જ આવ્યો હશે ને. અને તારા રૂમનો દરવાજો તારે લોક કરવો જોઈએ. હા સરસ, એને રૂમનો દરવાજો લોક કરવો જોઈએ, પણ આ ગાંડાએ બહાર નહીં રાખવાનું એમ ને. અત્યારથી તારા મામાનો દીકરો આવ્યો છે ને, એ દિવસથી અમારું જીવવાનું હેરાન થઈ ગયું છે. મમ્મી, સો વાત ની એક વાત, જો હવે આ છે ને આ ઘરમાં એક મિનિટ પણ રહેશે ને, તો હું અહીંયા નહીં રહું. નક્કી કરી લો તમારે લોકોએ શું કરવું છે, અને તું પણ કહી દે કે તારે શું કરવું છે. અરે બોલ ને, શું કરવું છે? હજુ તારે આ ઘરમાં રહેવું છે? એટલું તો અપમાનિત થઈ છો, હજુ વધારે થાવું છે? દામિની, એના વર્તી હું તારી માફી માંગુ છું. એ બહુ માફી માંગી લીધી. અરે હું તો કહું છું, તું ને તારો આ ગાંડો ભાઈ બેવ રસ્તો પકડો, ચાલો નીકળો મારા ઘરમાંથી. ભગવાનને પ્રાર્થના કરું છું કે ક્યારે પાછી ના આવે. મારી ગાડીમાં તું બેસી જા, હું તને ઘરે મૂકી જાઉં એમ કહું છું. જરૂર નથી, મારી પાસે ગાડી છે ને, હું ચાલીને જઈ શકું છું. ના ના ના, મદદ કરતો હતો. મદદ કરતો હતો, મદદ.
અને બેન કેમ આટલી મોડી રાત? આજે મારે ઓફિસે થોડું લેટ થઈ ગયું. તમે મીરાના ભાઈ છો ને? હા, હું મીરાનો ભાઈ જ છું. થેન્ક યુ. આજે તમે ના આવ્યા હોત ને તો શુંનું શું થઈ જાત? અરે મારી તો જિંદગી. આવું ના બોલો બેન, મેં છે ને તમારા ઘરનું અન્ન ખાધું છે, સમજ્યા? તો હું આવી રીતે કેમ તમને જોઈ શકું? મારે મદદ તો કરવી જ પડે ને. સાચી વાત છે. તમે એક કામ કરો, ચાલ ઘરે ચાલો. હા ચાલો. દામિની નામ તો બહુ મોટું થઈ ગયું. આવતી હશે. ગાંડાને તું ઘરે લઈને આવી, એ પણ આટલા મહિના પછી? હા, આજે જો અશોક ના હોત ને તો આજે હું પણ અહીંયા ના હોત. ના હોત એટલે કહેવાનો શું મતલબ છે? અને આ ગાંડો તારી સાથે શું કામ આપણા ઘરે આવ્યો? અરે એની વાત તો સાંભળો પૂરી, કંઈક કહેવા માંગે છે. શું થયું હતું બોલ ને. આજે ઓફિસે તે આવતા મારે લેટ થઈ ગયું હતું. રસ્તામાં કોક મવાલી જેવો કોક છોકરો ઊભો હતો અને શું ને શું બોલતો હતો. મારો હાથ પકડ્યો અને બસ એટલામાં જ ત્યાં અશોક આવી ગયો અને એને મારી જાન બચાવી, એને મારી ઇજ્જત બચાવી. જો અશોક સાચા સમયે ના આવત ને તો આપણા ઘરની ઇજ્જત તો જતી રહી હોત. દરમની જોયું, અત્યાર સુધી તું એને ગાંડો ગાંડો કરતી હતી, પણ ખરા સમય એ ગાંડો જ સમજદાર બનીને આવ્યો. અરે કઈ સમજદારી નથી કરી, શું બચાવવાની જરૂર હતી? અરે જરા વિચાર તો કરો, જેણે એની આબરૂ લૂંટવાની કોશિશ કરી આવો તો આરોપ નાખ્યો હતો ને, અને એણે તે એની આબરૂ બચાવી. બોલો લ્યો, આ તો કેવો ન્યાય કહેવાય? હે બસ આધી, મારે એક બીજી વાત કન્ફેસ કરવી છે. તે દિવસે અશોકે કાંઈ નહોતું કર્યું, ઇવન મેં તો કપડાં પણ નહોતા ચેન્જ કર્યા. એ બસ રૂમનો દરવાજો જ એને ખોલ્યો હતો અને એની હાવ મારે એની બેનને ને એને આ ઘરમાંથી કાઢવા હતા, એટલે હું ખોટું બોલી હતી. અને એ તો પસ્તાવો મમ્મીને પણ હશે, જ્યારથી ભાભી આ ઘરમાંથી ગયા છે ત્યારથી આ ઘરના કામ તો બધા દામિની જ કરે છે ને, હે ને? તમારે તો કંઈ કરવું નથી પડતું, કારણ કે ઘરમાં જે નોકર હતા એ તો હવે રહ્યા નથી. હા આબે અદી પાણા જેવા છે, પાણા જેવા. અને પસ્તાવો ન થાય આના બેના મનમાં દિલ જ ક્યાં છે? ના પપ્પા, એવું નથી. મને આજે સમજાઈ ગયું છે, માણસ એજ્યુકેશનથી આ ભણતરથી આ પૈસાથી કોઈ વસ્તુથી મોટો નથી થતો, માણસ મોટો સંસ્કારથી થાય છે. ને એ વાત મને સમજાઈ ગઈ છે હવે. હા આદિત્ય, સાચું કીધું. અત્યાર સુધી મેં મીરા બહુ સાથે બહુ ગેરવર્તન કર્યું અને એટલે જ આજે એના ગયા પછી આ ઘરના કામ અને મારા કર્મોનું ફળ હું ભોગવી રહી છું. આ ઘરના કામથી લઈને દામિની વહુના મેણા ટોણા મીરા વહુ પછી હું જ સાંભળું છું ને. જેસી કરની વેસી ભરની કહેવાય છે ને, જેવું વાવો છો એવું જ લણો છો. મેં મીરા વહુ સાથે કર્યું ને દામિની વહુ મારી સાથે કરી રહી છે. ના મમ્મી, હવે એવું કાંઈ નહીં થાય. હું તમારા બધાની માફી માગું છું. હવે આ ઘરમાં હું એક સંસ્કારી વહુ બનીને રહીશ, મારી નોકરી પણ કરીશ અને ઘરના કામ પણ કરીશ, અને હા બધાની સાથે પ્રેમથી રહીશ. બેટા તારે માફી માંગી હોય ને તો અમારી નહીં, પણ જેનો ગુનો કર્યો હોય ને એની માફી મગાય. માફી માંગી હોય તો બે હાથ જોડીને મીરાની માફી મગાય અને એને તારે અહીંયા પાછી લાવી જોઈએ. મીરા ક્યાં છે? મીરા બેન તો અત્યારે આશ્રમમાં સેવા કરે છે અને હું એ આશ્રમમાં રહ્યો ને તો મારી બુદ્ધિ બહુ સારી થઈ ગઈ, નકર હું હાઠ ચાલી હતો ને. જો સારા કામ કરવાથી માણસ સારો બની જાય છે અને ખરાબ કામ કરવાથી માણસ વધારે ખરાબ થાય છે. જો અમારાથી ભૂલ તો થઈ છે પણ અમે અમારી ભૂલ સુધારવા માંગીએ છીએ. હા અમે આપણે
ભાભીને લઈ આવીએ. હા, મીરા બહુને આ ઘરમાં લઈ આવીએ અને માન સન્માન સાથે રાખીએ, ને અશોકને પણ આપણી સાથે જ રાખીશું. એ ક્યારેય પાછા નહીં આવે. એમણે નક્કી કર્યું છે કે હવે જેટલું જીવશે ને એ આશ્રમમાં જ જીવશે અને ત્યાં જ લોકોની સેવા કરશે, પણ હવે ક્યારેય પાછા આ ઘરમાં તો નહીં જ આવે. એટલે આ વિચાર તો તમે ભૂલી જ જાઓ, અને તમે જે કર્યું છે ને એનો જીવનભર પછતાવો કરતા રહેજો. એણે એના જીવનને સાર્થક કરી બતાવ્યું છે. કેવી રીતે માણસે જીવાય એ કરી બતાવ્યું છે, અને જે અત્યારે જીવશે ને એ પણ બીજાના દુઃખ ભાંગવા માટે જીવશે, અને તમે પણ બીજાના દુઃખમાં વધારો કરવા માટે અત્યારે લીધેલા શ્વાસ લીધા છે તમે. ચાલો, જય શ્રી કૃષ્ણ. બેટા, મીરાને અમારી યાદ આપજે. હા.